ઉતલ હા પત્યું તારું ના હજુ થોડા પતંગ બાકી છે તમારું તો ચાલુ જ છે ને હજુ યસ અને મારું તો પતવાનું છે જ નહીં ઊંધિયું જો બનાવવાનું છે એટલે હવે તું એક કામ કર હા આ બધું મૂક સાઈડમાં અને આ બાજુ ધ્યાન આપ અરે બસ થોડાક જ બાકી છે અરે ના ના એ પછી પણ થશે ઊંધિયું બનાવવાનું છે બહુ જ બધી તૈયારી બાકી છે એટલે અત્યારે તું પતંગ મૂક સાઈડમાં અને અહીંયા ફોકસ કર સારું ઓકે આવતીકાલે ઉત્તરાયણ હોય ને એટલે આજે કહેવાય કતલની રાત એટલે આજે આ બધું જ કામ કરવાનું છે મારે કાણા તો પાડી દીધા છે હજુ કિન્યા પણ બાંધવાની છે બરાબર તો એ બધું થશે ઊંધિયું આપણે કરી લઈએ પછી ઘણો બધો ટાઈમ તને મળશે પછી તું આરામથી કરજે ઉત્તરાયણ હોય ત્યારે કેટલી બધી તૈયારી કરવાની હોય અને કાલે કેટલા બધા મહેમાન આવવાના છે પછી એટલા માટે જ આપણે અગાઉથી ઊંધિયું બનાવી લઈએ હા બેસ્ટ ઓપ્શન યસ એટલે આપણા જે વ્યુઅર્સ છે એમની પણ તૈયારી આપણે અહીંયા જ કરાવી બધા લગભગ એવું કરવા બેઠા હશે અત્યારે પાપડી ફોલવા બેઠા હશે તુવેરો ફોલવા બેઠા હશે મેથી છૂટવા બેઠા હશે તો બે થી ત્રણ સરસ રસોઈ શો પણ જોવાશે અને આ બધું કામ પણ થઈ ગયું યસ આપણું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે ના બસ ચાલે છે તૈયારીઓ ચાલુ જ છે તો આવતીકાલે તમારે પણ ઊંધિયું બનાવવાનું છે ને તૈયારી બાકી છે તો પછી લેતા આવો બધું પાપડી તુવેરો મેથી બધું લેતા આવો ટીવી સામે ગોઠવાઈ જાઓ બોલવા લાગો તૈયારી અત્યારે જ શરૂ કરી દો અમે પણ તૈયારી શરૂ કરી દઈએ ઊંધિયાની શરૂ કરીએ તિરુપતિ કોટન સીડ ઓઇલ પ્રેઝન્ટ્સ રસોઈ શો સ્પેશિયલ પાર્ટનર વંડર મસાલા અને નીલમ ચા તો સેજલ બેન ઊંધિયું તો બનાવીએ છે પણ કયું ઊંધિયું લઈએ છે અત્યારે આપણે કાઠિયાવાડી ઊંધિયું લેશું અચ્છા કાઠિયાવાડી ઊંધિયું યસ ઓકે તો શરૂ ક્યાંથી કરીશું શરૂઆતમાં આપણે સૌથી પહેલા બધા દાણા છે ને એને બાફી દઈએ ત્યાંથી શરૂ કરીશું ઊંધિયું કરવું હોય ને એટલે આમ બહુ જ પ્રી પ્લાનિંગ કરવું પડે યસ બરાબર છે તો એના માટે મેં સુરતી પાપડી છે એક મોટો વાડકો ભરીને લીધી છે બધું પહેલા ધોઈ નાખીશું એ પાપડી લીધી એની સાથે એક વાડકો તુવેર દાણા છે એ પણ મેં ફોલાવી રાખ્યા છે હા પછી એની સાથે થોડા લીલા ચણા પણ લીધા છે લગભગ 2 કપ જેટલા અચ્છા હા આ એક નવું એડિશન છે યસ અને થોડા વટાણા પણ ઓકે ઊંધિયું બધી અલગ અલગ જગ્યાએ એટલી બધી રીતે બનતું હોય છે ને અને એમાં ઘણી બધી સામગ્રી થોડી પ્લસ માઇનસ થતી હોય છે હા અને ઊંધિયું બધાનું બહુ જ ફેવરિટ હોય એમ શિયાળાની સીઝનની શરૂઆત થાય ને એટલે બધાને આમ ઊંધિયું જ દેખાય હા યસ હા કે હવે એ જ બનાવો હા હવે બાફી લઈશું ઓકે અહીંયા તમને ગમે એ પ્રમાણે થોડા દાણા તમે એનું પ્રમાણ આગળ પાછળ કરી શકો સુરતી પાપડી અને તુવેર દાણાનું ભાવતા હોય તો થોડું પ્લસ માઇનસ કરી શકાય એવી કોઈ જ થિયરી નથી કે આ આટલું જ લેવું આટલું જ લેવું ઓકે માર્કેટમાં જઈને બધું આખું લિસ્ટ બનાવ્યું હતું કે મારે આટલું આટલું લાવવાનું છે કેમ કે મારે ઊંધિયું બનાવવાનું છે અને અત્યારે તો બધા માર્કેટની બધી જ લારીઓમાં લગભગ બધું જ શાક મળે હા હા અને તમને કહું એક નવું એડિશન છે અમદાવાદમાં હવે એવું છે કે તમને ઊંધિયાની આખી એક કિટ મળે હા આખી રેડી કિટ મળે એટલે તમારે બીજી બધી વસ્તુ શોધવાના ન જવું પડે હા એક જ જગ્યાએ આખી કિટ લઈ લો અને પછી બનાવો ઊંધિયું યસ અને એમાં એ લોકો કેટલું સર્વિંગ કરવું હોય ને એ પ્રમાણે જ કિટ રેડી રાખતા હોય છે એ બહુ ખરેખર કન્વિનિયન્ટ ઓપ્શન છે ઓછા સમયમાં તમે એકદમ શાંતિથી ઊંધિયું બનાવી શકો એક્ઝેક્ટલી હવે એક જ વિસલ કરીશું દાણા સરસ કૂણા છે એટલે એક વિસલમાં થઈ જશે ઓકે હવે આવે છે નેક્સ્ટ પ્રોસેસ મુઠિયા મુઠિયા તો મુઠિયા માટેનો લોટ બાંધી દઈશું ઓકે ચણાનો લોટ લીધો છે 1 કપ એક મોટી ચમચી સામે આપણે ઘઉંનો લોટ લેવાનો ઝીણો લોટ જ હા ઘઉંનો ઝીણો લોટ છે અને એક મોટી ચમચી સૂજી છે આની જગ્યાએ ઘઉંનો કકરો લોટ પણ લેવાય ઘઉંનો સાદો લોટ અને સૂજી એ ન હોય તો કકરો લોટ ઉમેરી દો ઓકે 2 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું સૌથી પહેલા કોરા મસાલા લઈ લઈએ 5 ચમચી હળદર 1/2 ચમચી ધાણા જીરું 1/2 ચમચી ગરમ મસાલો 1 ચપટી ખાવાનો સોડા દળેલી ખાંડ લઈએ છે 1 ચમચી લીલા આદુ અને મરચાની પેસ્ટ છે 1 ચમચી
અને એક મોટી ચમચી તેલ લઈએ છે. તેલનું મોણ લઈશું આ. હવે પહેલા મિક્સ કરી લઈશું. મૂઠિયા બનાવવા માટે એનું માપ ખૂબ અગત્યનું છે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. હા, હવે એમાં સરખી ભારોભાર મેથી લઈએ છે. મેથી સરખી હશે તો મૂઠિયા સરસ લાગે છે. એક મોટો વાડકો લઈશું. એક વિસલ થઈ ગઈ, ગેસ બંધ કરી લઈશું. ઓકે, એટલે એની જે કણક બંધાશે એ કેવી બંધાશે? થોડી કાઠી જ રાખવાની, અને ભાજીની અંદર પાણી હોય ને એટલે એક્સ્ટ્રા પાણીની જરૂર બહુ ઓછું પડશે. મૂઠિયાનો લોટ બંધાઈને રેડી છે. હવે ઊંધિયામાં બીજા જે આપણે શાકભાજી નાખીએ છે એ તળી લઈશું. હા, એમાં જે કંદ છે બધા, બટાકા, શક્કરિયા, એને પહેલા તળીએ છે. ઓકે, બટાકા શક્કરિયા તમે સાથે તળી શકો છો. અને જો બહુ જ ક્વોન્ટિટીમાં બનાવવું હોય ને તો બધું અલગ અલગ જ તળવાનું. અચ્છા, હા, એટલે એક બટાકાની બેચ જવા દો, એક શક્કરિયાની બેચ જવા દો, એ રીતે. એટલે કશું જ કાચું કે એવું રહેવાનો ડર ન રહે, ઓવરકુક થઈ જવાનો ડર ન રહે. બી ઉત્તરાયણમાં સ્પેશિયલી એવું હોય કે હવે 15 જણા કે 20 જણા આવવાના હોય તો બધાનું ઊંધિયું આપણે જોડે જ બનાવતા હોય, તો એના માટે પછી કિલોના માપ પર આપણે લેતા હોય ને કે આટલા કિલો બટાકા, આટલા મૂઠિયા, એવી રીતે. હા હા, થોડા બાળકો ખાવા વાળા વધારે હોય તો બટાકા ને એનું પ્રમાણ સહેજ વધારે રખાતું હોય છે. હવે થોડા બટાકા અને શક્કરિયા તળાવા આવે એટલે એની અંદર કાચું કેળું ઉમેરી દઈશું. હા, એ થોડું જલ્દી તળાઈ જશે. એટલે આમાં આપણે શાકને ભરતા નથી? ના, ભર્યા વગર. ભર્યા વગર, હા, ગ્રેવીમાં થશે ને એટલા માટે. ઓકે, અત્યારે એને આપણે 100% ચડાવી દેવાનું? હા, 100% ચડાવી દઈએ છે. એવું જ કરવાનું, એટલે તમે ટેન્શન ફ્રી રહો. હા, કશું જ શાક કાચું રહે કે ગળી જાય એવો કોઈ પ્રોબ્લેમ જ ન થાય. ઓકે, જેમ જેમ તળાય એમ એમ કાઢી લઈશું. બરાબર, કાચા કેળા તો એકદમ ફટાફટ તળાઈ જાય. હા, અને કેવા છે થોડા કડક ઢીલા, એના ઉપર બી તમને થોડો આઈડિયા આવી જશે. બટાકામાં પણ એવું થાય. હવે રતાળું લઈએ છે. હા, અત્યારે રતાળું મેં કાચું જ લીધું છે. હા, પણ જ્યારે તમારે બલ્કમાં કરવું હોય અને થોડું ફટાફટ કામ કરવું હોય તો એક વિસલ કરી દેવાની. અચ્છા, હા, એક જ વિસલ કરી અને કુકર તરત ખોલી દેવાનું. રતાળું વરાળે બાફવાનું. બરાબર, હા, અને એ પછી એના પીસીસ કરીને તળી દેવાનું. અચ્છા, જલ્દી તળાઈ જશે. પણ આ રીતે તળેલું રતાળું બહુ જ સરસ લાગે. અરે બહુ જ સરસ, આ તળાતું હોય તો અડધું તો એકલું જ ખાઈ જાય. અને અત્યારે આ રતાળું પિંક છે, બહુ મસ્ત, આનો ટેસ્ટ બહુ સરસ સરસ લાગે. યસ, રતાળું ચેક કરી લઈએ. હા, થઈ ગયું છે. રતાળુંને આ રીતે અલગથી જ તળવાનું. થોડું કડક હોય. હા, કડક હોય એટલે, અને બાફેલું ના હોય તો સહેજ વાર લાગે. બાફેલું હશે તો જલ્દી થઈ જશે. હવે શું બાકી રહ્યું? રીંગણ રહ્યા. અચ્છા, એને પણ તળવાના? હા, રીંગણને પણ તળી જ લેવાના. ઓકે, એટલે એ પછી તમને પ્રોસેસ ખૂબ ઇઝી લાગે. અને બીજું શું હોય કે બલ્કમાં બનાવવાનું હોય તો મસાલો એનો ઇમ્પોર્ટન્ટ છે, પણ આ પ્રોસેસ બેઝિક છે, તો આવું બેઝિક કામ તમે બીજા કોઈને પણ સોંપી શકો છો કે તું બધું તળી લે, ત્યાં સુધી હું મસાલો રેડી કરી દઉં. રવૈયા લીધા છે. આમાંથી તમારે એકાદ શાક ભરીને કરવું હોય તો કરી શકાય છે. લીલો મસાલો કે રેગ્યુલર આપણે ચણાના લોટમાં જે મસાલો કરતા હોય એવો મસાલો ભરી શકાય છે. ઓકે, એટલે બધા શાકમાં તમે ભરો નહીં, પણ હું એકાદ રીંગણ કે એવું ભરી લો, રીંગણ, મરચા તો પણ ચાલે. ઓકે, એક લાલ મરચા છે એ આપણે સીધા વઘારમાં લઈ લઈશું, એમાં ચડી જ જશે. હા હા, રીંગણ એક અણગમતું શાક છે, પણ ઊંધિયામાં ભાવશે. ઊંધિયામાં તો ભાવે જ. હા, કારણ કે ખબર ના પડે ને. હા, એ છુપાઈ જાય કયા ખૂણામાં છે એટલે. હા, રીંગણ તળાય. હા, ત્યાં સુધી હું મૂઠિયા વાળી લઉં. આવા ગોળ પણ વાળી શકાય, અને લંબગોળ મુઠ્ઠી વાળીએ ને એવા પણ થાય. હા, જે ગમે. પણ અત્યારે તમે જે બધા શાક સુધાર્યા છે એની સાથે આ શેપ સરસ મર્જ થઈ જશે. અમારા ઘરમાં ઊંધિયું બને ને એટલે પપ્પા ખાસ કે મુઠિયા વધારે નાખજો. બધાના ઘરમાં એવું જ હોય. હા, બધાના ઘરમાં.
રીંગણ કેવા તળવાના છે. હા બસ જો થઈ જ ગયા છે, કાઢી લઉં. હા ટેક્સચર બદલાઈ જ ગયું છે. આમાં જ મૂકી દઉં? હા એમાં જ મૂકી દઉં. મુઠિયા વળાઈ ગયા છે, હવે એને પણ તળી લઈશું. ઓકે. સોજી પણ સરસ પલળી ગઈ છે. આપણે શાક તળ્યા ને ત્યાં સુધી એકદમ સરસ એનો કલર મેથીના લીધે બહુ ફાઇન લાગે છે. મેથી ભારો ભાર નાખવાની, આનાથી પણ વધારે નાખવી હોય તો નાખી શકાય. કે ઘણી વખત તો મુઠિયામાં કે મેથી નામની જ હોય. હા હા હા. અને એટલે એકદમ લાલ લાલ મુઠિયા લાગે. લગભગ બધી જ પ્રોસેસ થતા કેટલી વાર લાગે ને કેટલા લોકોને આપણે સર્વ કરી શકીએ? અત્યારે જે આ ઊંધિયું બનશે એ લગભગ 2 કે 3 વ્યક્તિને તમે સર્વ કરી શકો. અને પ્રોસેસ થતા જો બધી પ્રી પ્રિપરેશન હોય ને તો લગભગ 1.5 કલાક. પણ પ્રી પ્રિપરેશન બધી જ હોય, બધું શાક સમારેલું અને બધું મેથીની ભાજીથી માંડીને એવરીથિંગ બધું રેડી હશે તો લગભગ 1.5 કલાક. ઓકે હા. મુઠિયા તળાઈ ગયા છે, કાઢી લઈશું. એનું ટેક્સચર બહુ સરસ લાગી રહ્યું છે. હા અને સુગંધ. બધાના ઘરમાં આ મુઠિયા થોડા એક્સ્ટ્રા જ બનતા હોય નાસ્તામાં ખાવા માટે. યસ. ઇવન આ મુઠી આપણે સિમ્પલ જે રીંગણ વાલોડનું શાક બનાવ્યું હોય ને એમાં બી નાખી દઈએ ને તો બહુ મસ્ત સરસ લાગે. હા હા. કેમ કે દરેક વખતે કઈ ઊંધિયું બનાવવાનો ટાઈમ થોડો હોય. તળવાની પ્રોસેસ બધી પતી ગઈ, હવે ફાઇનલી આપણે ઊંધિયું વઘારી લઈશું. તેલ લઈએ છે, આ મુઠિયા તળેલું જ તેલ લેવાનું એટલે એની ફ્લેવર સરસ આવે. યસ. હવે ઊંધિયું છે એટલે તેલ લેવામાં બિલકુલ કચાશ નહીં કરવાની, જરાય નહીં. તેલ દેખાવું જોઈએ ઊંધિયામાં. જો અત્યારે 3 કરછી લીધું છે. હા પછી જરૂર લાગશે તો ઉમેરશું. હા. 1 ચમચી અજમો લઈએ છે, જીરું લઈએ છે 1 ચમચી. હંમેશા જ્યારે આ પ્રકારના દાણા ને એનું શાક બનતું હોય ત્યારે અજમો લેવાનો, ટેસ્ટ પણ આવશે અને હેલ્થ માટે પણ સારું, પચી જાય. હા. હિંગ લઈએ છે, હિંગ થોડી આગળ પડતી લઈશું, લગભગ 1/2 ચમચી જેટલી. લીલા આદુ અને મરચાની પેસ્ટ લઈએ છે 1 ચમચી. લીલું લસણ છે લગભગ 1/2 કપ જેટલું. એની સામે લાલ મરચા છે એ લઈએ છે, ફ્રેશ મરચા લીધા છે 3 નંગ છે. ઓકે. આ બહુ સરસ લાગે ને. હા સરસ લાગે. એક સરસ આમ બ્રાઇટ કલર પણ આપે અને એનો સ્વાદ બી બહુ સરસ લાગે. અહીંયા આપણે થોડા વઢવાણી મરચા નાખવા હોય તો એ બી નાખી શકાય. લેવાય, આ ના મળે તો એ પણ લઈ શકાય. અને લસણની ફ્લેવર તમને જેટલી સ્ટ્રોંગ ગમતી હોય એટલી ઉમેરી શકો. હા. થોડું સૂકું લસણ છે એને વાટીને પણ લેવાશે. અચ્છા. એટલે જે આપણે આદુ મરચાની પેસ્ટ કરી એમાં થોડું સૂકું લસણ નાખીને લઈ શકાય. ઓકે. અને એક જૈન જ તમારે કરવું છે તો સાથે લસણની ચટણી પણ તમે સર્વ કરી શકો છો. હા હા. એ તો લગભગ આપણે ઘરે ગેસ્ટ માટે બનાવતા હોય તો 2 વર્ઝન જ બનાવતા હોય. હા હા. એક જૈન અને એક રેગ્યુલર. હા. બધું જ સરસ સંતળાઈ ગયું છે. હવે તેમાં ખડા મસાલા લઈએ છે, તમાલપત્ર છે, લાલ સૂકું મરચું સૂકું લઈએ છે, હવે તજ અને લવિંગ. ઓકે. એટલે આ ઊંધિયામાં ખડા મસાલા પણ નાખો? હા હા. ઓકે. હવે તલ લઈએ છે 1 ચમચી. બધું યાદ રાખવું પડે, કશું રહી ના જોવું. અને 2 નંગ ટામેટાની પ્યોરી છે એ લઈશું. કાચા ટામેટા? કાચા જ ટામેટા છે. એટલે બધું લગતા રહેજો તમે. હવે આમાં જ આપણે બધા મસાલા કરી લઈશું. હા. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી ધાણા જીરું થોડું આગળ પડતું. હા. 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ઊંધિયા લઈશું. ઓકે. આજ પાણી લઈ લઈએ છે, દાણાવાળું જેમ જરૂર લાગશે એ રીતે રેડતા જઈશું. શેકેલા શિંગદાણા છે એને અધકચરા ક્રશ કરેલા છે એ લઈએ છે 2 મોટી ચમચી. લીલું કોપરું છે એને છીણીને લઈએ છે 1 મોટી ચમચી. હવે તેમાં આમલીનો પલ્પ લઈએ છે 1 ચમચી. જો આમલી ન ખાવી હોય તો લીંબુ પણ લઈ શકાય. એટલે આમલીનો પલ્પ લઈએ તો એનાથી સ્વાદ સરસ, બહુ સરસ સ્વાદ આવે. હા. બહાર જે ઊંધિયું બનતું હોય ને એમાં આમલીનો જ પલ્પ યુઝ કરે છે. અને ખાંડ. યસ. ખાંડ પણ 1 મોટી ચમચી. ઓકે. પછી જોઈશે તો એડ કરીશું.
હવે મિક્સ કરી અને કન્સિસ્ટન્સી ચેક કરી લઈશું. હજી થોડો રસો જોઈએ છે. હા, આ રીતે કરીને તો બધા શાક સરસ આખા રહેશે. હા, બધા શાક દેખાય છે. હા, હવે ઢાંકીને લગભગ 2-3 મિનિટ થવા દઈશું, પછી ઊંધિયું રેડી છે. ઊંધિયું થઈ ગયું હશે, ચેક કરી લઈએ. યસ, સુગંધ આવી રહી છે. યસ, આહા, જબરજસ્ત. આ જે મુમેન્ટ છે ને, આમ આટલી બધી તૈયારી પછી જે બને, આમ એની મજા જ અલગ છે. અલગ છે, સાચે. રેડી છે. ઓકે, ગેસ ઓફ કરીએ. થોડી કોથમીર લઈ લઈશું. એની કન્સિસ્ટન્સી એકદમ મસ્ત છે. હા, પરફેક્ટ છે. ઘણી વખત કેવું થાય કે આપણે વધારે જ બનાવી દીધું હોય ને, તો સાંજે પણ ખાઈએ, બીજા દિવસે પણ ખાઈએ, અને એ વધારે જ બનતું જ હોય. એક્ઝેક્ટલી, થોડું થોડું કરીએ ને તો પણ વધારે જ બની જાય. સર્વ કરી લઈશું. આ પ્રોસેસ થી કરીએ ને એનો એક બેનિફિટ એ છે કે તમને બધા શાક દેખાશે, એકદમ આમ મૂસી નહીં થઈ જાય. ના ના, તો રેડી છે ઉત્તરાયણ માટેની સ્પેશિયલ ટ્રીટ, કાઠિયાવાડી ઊંધિયું. અમેઝિંગ. કાઠિયાવાડી ઊંધિયું બનાવવા માટે જોઈશે દાણા બાફવા માટે સુરતી પાપડી 1 મોટો કપ, તુવેરા દાણા 1 મોટો કપ, લીલા ચણા 2 કપ, વટાણા 2 કપ, પાણી જરૂર મુજબ. મુઠિયાનો લોટ બાંધવા માટે જોઈશે ચણાનો લોટ 1 કપ, ઘઉંનો લોટ 1 મોટી ચમચી, સોજી 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, ધાણા જીરું 1/2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, ખાવાનો સોડા ચપટી, દળેલી ખાંડ 1 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, તેલ 1 મોટી ચમચી, સમારેલી મેથી 1 મોટો વાટકો, પાણી જરૂર મુજબ. શાકભાજી તળવા માટે જોઈશે બટાકા અને શક્કરિયા 1 કપ, કાચું કેળું 1-2 નંગ, રતાળું 1/2 નંગ, રવૈયા 4 નંગ. તેલ તળવા માટે વઘાર માટે જોઈશે તેલ 4-5 મોટા ચમચા, અજમો 1 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 1/2 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, સમારેલું લીલું લસણ 2 કપ, લાલ મરચા 3-4 નંગ, તમાલપત્ર 2 નંગ, સૂકા લાલ મરચા 1 નંગ, તજ 1 નંગ, લવિંગ 4 નંગ, તલ 1 ચમચી, ટમેટાની પ્યોરી 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 1/2 ચમચી, ધાણા જીરું 1/2 ચમચી, લાલ મરચું 1 ચમચી, ઊંધિયાનો મસાલો 1 ચમચી, પાણી જરૂર મુજબ, શેકેલા શિંગદાણાનો ભૂક્કો 2 મોટી ચમચી, છીણેલું કોપરું 1 મોટી ચમચી, આંબલીનો પલ્પ 1 ચમચી, ખાંડ 1 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે કોથમીર. કાઠિયાવાડી ઊંધિયું બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં સુરતી પાપડી, તુવેરના દાણા, લીલા ચણા, વટાણા અને પાણી લઈ તેને બરાબર ધોઈ લો. હવે દાણાને કુકરમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરી કુકર બંધ કરી 1 વિસલ વાગે તેટલું કુક કરી લો. હવે મુઠિયાનો લોટ બાંધવા માટે 1 તાસમાં ચણાનો લોટ, ઘઉંનો લોટ, સોજી, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, ખાવાનો સોડા, દળેલી ખાંડ, આદુ મરચાની પેસ્ટ, તેલ અને સમારેલી મેથી ઉમેરી બરાબર મિક્સ કરી પાણી ઉમેરી કણક તૈયાર કરો. કણકને થોડી વાર માટે રેસ્ટ આપો. હવે ગરમ કરેલા તેલમાં સમારેલા બટાકા, શક્કરિયા અને કાચા કેળાને તળી લઈ બાઉલમાં કાઢી લો. આ જ રીતે રતાળું અને રીંગણને પણ તળી બાઉલમાં કાઢી લો. હવે તૈયાર કરેલા લોટમાંથી મુઠિયા વાળી તેને ગરમ તેલમાં ક્રિસ્પી એવા તળી લો. હવે ઊંધિયું વઘારવા માટે એક કડાઈમાં તેલ લઈ તેમાં અજમો, જીરું, હિંગ, આદુ મરચાની પેસ્ટ, લીલું લસણ, તાજા લાલ મરચા, તમાલપત્ર, સૂકું લાલ મરચું, તજ, લવિંગ, તલ, ટામેટાની પ્યોરી, મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને ઊંધિયાનો મસાલો ઉમેરી તેમાં મુઠિયા થોડા ભાંગી એડ કરી દો. હવે તેમાં તળેલા શાક ઉમેરી બાફેલા દાણા ઉમેરી મિક્સ કરી દાણાનું પાણી ઉમેરી તેમાં શેકેલા શિંગદાણાનો ભૂક્કો, છીણેલું કોપરું, આંબલીનો પલ્પ અને ખાંડ ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 3-4 મિનિટ માટે કુક કરી લો. છેલ્લે તેમાં કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ઊંધિયાને સર્વિંગ બાઉલમાં લઈ ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઉત્તરાયણ માટે ખાસ કાઠિયાવાડી ઊંધિયું. તેજલબેન, ગરમા ગરમ ઊંધિયું તો બની ગયું છે, તૈયારી આપણી ફૂલ છે.
એટલે હવે નેક્સ્ટ ફરસાણ જ આવશે ને? ઓબ્વિયસલી. હા, તો ફરસાણમાં શું લઈએ છીએ? કચોરી. લીલવાની? ના. ઓકે. કચોરીમાં આપણે અલગ સ્ટફિંગ કરીએ છીએ, એક હરિયાળી કચોરી બનાવીએ છીએ, બધા ગ્રીન્સ યુઝ કરીને. અચ્છા, મસ્ત મજેદાર ચટાકેદાર સ્ટફિંગ બનશે. ઓકે, તો નામ પ્રમાણે કયા કયા શાકભાજીનો ઉપયોગ થવાનો છે? એની અંદર આપણે મેથીની ભાજી, એની સાથે લીલા વટાણા, લીલા ચણા, કોથમીર, લીલું લસણ, એનું કોમ્બિનેશન છે. ઓકે, તો શરૂ કરીએ. હા, સૌથી પહેલા લીલા વટાણા, લીલા ચણા એ બધાને ક્રશ કરી લેવાના છે. આ રીતે મિક્સર જારમાં પણ આપણે કરી શકીએ અને ચોપરમાં કરવું હોય તો પણ થાય. અચ્છા, તો થોડું અધકચરું થશે. હા, અધકચરું કરવાનું છે. આને પણ લીલા વટાણા લીધા છે, એક કપ છે, એની સામે લીલા ચણા છે એ 2 કપ લીધા છે, લીલું મરચું લઈએ છે, સ્વાદ પ્રમાણે લઈશું, તીખું જેટલું ખાઈ શકતા હો એ રીતે. અત્યારે મેં 2 નંગ લીલા મરચા લીધા છે અને 1 મીડિયમ સાઈઝનો આદુનો ટુકડો. હવે બધા સ્ટફિંગના ભાગનું મીઠું લઈ જ લઈએ છે ક્રશ કરવામાં. એનાથી ચડી પણ જલ્દી જશે અને કલર પણ પકડાશે. બરાબર. હવે કોર્સ ગ્રાઇન્ડ કરી લઈએ છે. થોડું અધકચરું જ રાખવાનું છે. જો આ રીતે અધકચરું વાટી લીધું છે. ઓકે, હવે વઘારી લઈશું. લગભગ 1 ચમચી જેટલું તેલ લઈએ છે, જીરું લઈશું. જો હિંગનો ટેસ્ટ તમને ભાવે તો ઉમેરી શકો, અત્યારે મેં નથી લીધી. હા, હવે વટાણા અને ચણાનું જે મિશ્રણ છે એ લઈ લઈશું. હવે શેકી લઈએ છે. હવે થોડું ઢાંકી દઈએ છે એટલે જલ્દીથી ચડી જાય. વચ્ચે 1-1 મિનિટે થોડું હલાવતા રહેવાનું છે. ઓકે, અત્યારે આપણે પાણી બિલકુલ નથી લીધું, એનું જે મોઇશ્ચર છે ને એનાથી જે ચડી જશે. ઓકે, જરૂર લાગે તો થોડું પાણી છાંટી દેવાનું. ઓકે, જોઈ લઈશું, થોડું એનું ટેક્સચર બદલાય ને એના પરથી પણ ખ્યાલ આવી જાય. હા, કે એ સરસ ચડી ગયા છે. પ્લસ તમે બહુ જ ઓછું તેલ લીધું છે અને નોનસ્ટિક વાસણ છે, નહીતર તો જો આપણે બીજી કોઈ કઢાઈમાં કરતા હોય તો ચોંટી જ જાય. હા હા, અને વટાણા ચણા બહુ જલ્દીથી ચડી જતા હોય છે, મીઠું પણ નાખ્યું હોય ને એટલે પણ જલ્દી ચડી જાય. હવે તેમાં થોડી મેથીની ભાજી ઉમેરીએ છે. મેથીની ભાજીનું પ્રમાણ થોડું સાચવીને લેવાનું, લગભગ 2 કપ જેટલી. અચ્છા, એક હલકો મેથીનો ટેસ્ટ આવશે, એ બહુ સરસ લાગે છે. ઓકે, 2 કપ જેટલું લીલું લસણ લઈએ છે, ઝીણું સમારીને. અત્યારે એનો કલર બહુ જ સરસ લાગી રહ્યો છે. આ જે આપણે કચોરી બનાવી છે ને એનું પ્રપોર્શન છે ને, બસ એ આપણે સાચવીને લેવાનું છે. મસાલા તો તમે તમારી રીતે કરી જ શકવાના છો. એટલે મેથીનું પ્રમાણ જો વધી જશે તો પછી કડવાશ આવશે, પીર થશે. હા હા, પછી વટાણા સાથે એનું કોમ્બિનેશન કચોરીમાં મજા નહીં આવે. હવે કિશમિશ લઈએ છે. આ તો કચોરીમાં જોઈએ. હા હા, તો આ જે સ્ટફિંગનો ઉપયોગ કરીને આપણે પરાઠા કે એવું કંઈ બનાવી શકીએ? બનાવી શકાય. હા, બાઇન્ડિંગ આવી જ જશે. ઓકે, ઘણી વખત લગ્ન પ્રસંગમાં કે કોઈ કેટરિંગ હોય તો એમાં આવા વટાણાના પાર્સલ્સ ફરસાણમાં સર્વ થતા હોય છે, એ નવું અલગ લાગે, થોડું ઇનોવેટિવ લાગે. લીલું કોપરું લીધું છે 1 મોટી ચમચી. મને હંમેશા આ પ્રકારની કચોરીમાં લીલા કોપરાનો સ્વાદ બહુ જ ગમે છે. થોડો ગરમ મસાલો, આપણે લીલા મસાલાની ફ્લેવર વધારે રાખવાની છે એટલે ગરમ મસાલાનું પ્રમાણ બહુ સંભાળીને લેવાનું, લગભગ 5 ચમચી. 1 ચમચી તલ, શેકેલા તલ છે. હવે એની અંદર આપણે ખટાશમાં કોઠું લઈએ છે. અચ્છા, હા, લીંબુનો રસ નથી લેતા, આ રીતે કોઠું લઈશું. એકદમ અલગ જ ઇન્ગ્રીડિયન્ટ. હા, આ કચોરી મેં જ્યારે બનાવી ને ત્યારે હું લીંબુનો રસ જ એડ કરવા જતી હતી. પછી મને એવું થયું કે હું ખટાશમાં કંઈક બીજું એડ કરું એટલે મેં કોઠાથી ટ્રાય કર્યો, પણ બહુ સરસ લાગે છે. જો આ રીતે કોઠું થોડું મિક્સ કરી લેવાનું એટલે ખટાશ આપણે એની આપી થોડુંક સાચવીને લેવાનું, બહુ ખાટું ન થઈ જાય એ ધ્યાન રાખશું. અને 1 ચમચી ખાંડ લઈએ છીએ.
ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દઈશું. ગેસ બંધ કરી દઈશું અને 1-2 ચમચી જેટલી કોથમીર ઉમેરીએ. સ્ટફિંગ રેડી થઈ ગયું છે, એકદમ ગ્રીન ગ્રીન. હવે બનાવેલું જે પૂરણ છે એને ઠંડુ કરવા મૂકી દઈશું. પૂરણ ઠંડુ થવા દઈશું. પૂરણ ઠંડુ થઈ ગયું છે અને આ રીતે મેં બોલ્સ વાળવાની શરૂઆત કરી દીધી છે. ઓકે, બોલ્સ વળાઈને રેડી છે. હવે કચોરી ભરી લઈશું, જેના માટે મેં લોટ બાંધીને રેડી રાખેલો છે. હા, 1 કપ જેટલો મેંદો લીધો, એમાં તેલનું મોણ થોડું સરખું લેવાનું, મુઠ્ઠી પડતું, સ્વાદ પ્રમાણે મીઠું અને પરાઠા જેવી કણક તૈયાર કરી છે. બહારની કચોરી તમે ખાઓ ને તો ઉપરનું પડ બહુ જ ક્રિસ્પી અને એકદમ પેલું ફરસું કહેવાય ને એવું હોય. હા, જ્યારે કચોરી બેક કરેલી હોય ને એવી ફિલિંગ આવે. હા, એમાં અમુક જગ્યાએ માર્જરીન પણ ઉપયોગમાં લેવાતું હોય છે. અચ્છા, એનાથી પણ લાંબો સમય સુધી ફરસી રહે. ઘીનું મોણ નાખીએ ને તો પણ ફરસી રહેશે. અચ્છા, હવે ભરી લઈએ છે. રેગ્યુલર શેપ આપીએ છીએ આપણે, જે આપણી ઓરિજિનલ કચોરી છે. ઘણી જગ્યાએ આમ પોટલી જેવો શેપ હોય એવું પણ કરાય. કચોરી ભરાઈને રેડી છે, તળી લઈશું. જ્યારે મૂકીએ ત્યારે તેલ સહેજ આકરું હોવું જોઈએ, પછી મીડિયમ કરી દેવાનું. ઓકે, એકદમ પછી મીડિયમ થી સ્લો ફ્લેમ પર એને તળવાની, એટલે ફરસી થશે. ઓકે, કેવી કરીએ છે કચોરી ને? મીડિયમ ફ્લેમ ઉપર બદામી રંગની થાય અને એનું બહારનું લેયર એકદમ ફરસું થાય ત્યાં સુધી તળશું. ઓકે, કચોરી તળાઈ ગઈ છે, પ્લેટમાં લઈ લઈશું. કચોરી રેડી છે, સર્વ કરી લઈશું. તો કાલના દિવસ માટે એક સુપર સ્પેશિયલ હરિયાળી કચોરી રેડી છે, જેને ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ છે. એક નવું વેરિએશન. યસ, હરિયાળી કચોરી બનાવવા માટે જોઈશે પૂરણ. બનાવવા માટે લીલા વટાણા 1 કપ, લીલા ચણા 2 કપ, લીલા મરચા 2 નંગ, આદું 1 ટુકડો, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી, જીરું 1 ચમચી, મેથીની ભાજી 2 કપ, જીરું સમારેલું લીલું લસણ 2 કપ, કિશમિશ 1 ચમચી, છીણેલું લીલું કોપરું 1 મોટી ચમચી, ગરમ મસાલો 5 ચમચી, તલ 1 ચમચી, કોઠાનો પલ્પ 1 ચમચી, ખાંડ 1 ચમચી, કોથમીર 1-2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે મેદાની તૈયાર કણક જરૂર મુજબ અને તેલ તળવા માટે. હરિયાળી કચોરી બનાવવાની રીત. પૂરણ બનાવવા માટે મિક્સર જારમાં લીલા વટાણા, લીલા ચણા, લીલા મરચા, આદુ અને મીઠું લઈ તેને અધકચરું વાટી લો. હવે વઘાર કરવા માટે એક પાનમાં તેલ લઈ તેમાં જીરું ઉમેરી ક્રશ કરેલું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી તેને ઢાંકણ ઢાંકી ચડવા દો. મિશ્રણ ચડી જાય એટલે તેમાં મેથીની ભાજી અને લીલું લસણ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સમારેલી કિશમિશ, છીણેલું લીલું કોપરું, ગરમ મસાલો, તલ અને કોઠાનો પલ્પ લઈ બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી લો. મિશ્રણને એક બાઉલમાં લઈ ઠંડુ કરી લો. હવે પૂરણના બોલ્સ વાળી ડીશમાં મૂકી તૈયાર કરેલી કણકમાંથી લુવા કરી તેને વણી લો. વચ્ચે પૂરણના બોલ્સ મૂકી કચોરી વાળી લો. કચોરી વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં બદામી રંગની તળી લો. કચોરી તળાઈ જાય એટલે તેને સર્વિંગ ડીશમાં લઈ ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઉત્તરાયણ માટે સ્પેશિયલ હરિયાળી કચોરી. હવે આ રસોડે એક અલગ જ પ્રકારનું ફરસાણ બનાવવા માટે આવી ગયા છે ચાંખેડાથી અલ્પા મકવાણા. કેમ છો અલ્પાબેન? હું મજામાં છું, તમે કેમ છો? એકદમ ફાઇન. તમે શું કરો છો? હું હોમમેકર છું. અચ્છા, ઓકે. અને નવી નવી વાનગીઓ બનાવવાનો શોખ છે? બહુ જ શોખ છે. અચ્છા, તમારી ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં અમે 4 મેમ્બર છીએ, બાબો, બેબી અને હસબન્ડ. તો આજે આ રસોડે શું બનાવવાના છો? આજે આપણે બાળકોને શું અત્યારે બાજરી નથી ભાવતી, તો શિયાળામાં અત્યારે બાજરી ખવડાવી જરૂરી છે હેલ્થ માટે, એટલે એના માટે હું બાજરીની ટીકડી લઈને આવી. વિસરાતી વાનગી છે પણ આપણે એમ થોડું યુનિક કરીને એને અલગ રીતે પ્રસ્તુત કરીશું.
અચ્છા ઓકે ટીકડી બાજરી હા બાજરી ની ટીકડી છે અચ્છા એટલે એક ફરસાણ જેવું બનશે હા ફરસાણ જેવું બનશે હા ફરસાણ ભી કહી શકો પછી તમે ગોટા ટાઈપ ભી થોડું કહી શકો એમ હા એટલા માટે બરાબર તો શરૂ કરીએ હા પણ પહેલા હું એક રસોઈ શો માટે સોંગ બનાવ્યું છે મારા હસબન્ડ સોંગ રાઇટર છે તો એમને મેં કીધું તમે બીજા બધા સોંગ લખશો પણ રસોઈ શો ફેવરિટ મારો છે રસોઈ શો છે સૌનો મનગમતો પરિવાર સાથે બેસીને જમતો ચેનલ અવ્વલ કલર્સ ગુજરાતી રસોઈ શોમાં વાનગી બહુ બનતી રિમોટ ને ત્યારે શાંતિ બહુ મળતી ચેનલ ના કોઈ બીજી બદલાતી ઘરમાં ના અવાજ કોઈ આવતો સાંજનો પ્રોગ્રામ બપોરે બનતો રસોઈ શો છે સૌનો મનગમતો અરે વાહ બહુ જ સરસ સોંગ લખ્યું છે થેન્ક યુ રસોઈ શો જે નિયમિત જોવે છે સંસારને બહુ સફળ બનાવે છે ખુશીઓ જીવનમાં તેને આવે છે ચહેરા તે સૌના રોજ મલકાવે છે સ્વાદ ગમે છે સૌને તમ તમતો ચહેરો સૌનો રહે હસતો અને રમતો રસોઈ શો છે સૌનો મનગમતો બહુ જ સરસ બહુ જ સરસ મને તો બહુ જ મજા આવી થેન્ક યુ સો મચ તમને અને તમારા હસબન્ડને પણ ઘરે બેઠા ભી તમે કઈક એવું કરી શકો છો કે એનાથી ભી તમે ઓળખાણ તમારી થઈ શકે છે એમ સાચી વાત છે નવી નવી રેસીપી બનાવી શકીએ છીએ હા હવે શરૂ કરીએ રેસીપી શરૂ કરીએ તો પ્રથમ પહેલા આપણે એક બાઉલ લઈશું પછી બાઉલમાં બે વાટકી બાજરીનો લોટ લઈશું વધારે ઓછું તમારે કરવું હોય તો કરી શકો કોઈને ઓછું ભાવતું હોય તો ઓછું નાખી શકો કોઈને વધારે ભાવતું હોય તો વધારે નાખી શકો અત્યારે આપણો મૂળ મુદ્દો છે બાજરી ખવડાવી હા બાજરી ખવડાવી કેમ કે બાળકોને બાજરી ના ભાવે અને વડીલોને બાજરી જોઈએ યસ એટલે બંનેના માટે આપણે ઓપ્શન કાઢ્યું વચ્ચેનો રસ્તો પછી આપણે બેસન લઈશું ચણાનો લોટ છે બે વાટકી બાજરીનો લોટ લીધો હોય તો એક વાટકી બેસન લેવાનું અચ્છા એનાથી અડધું એનાથી અડધું બરાબર બાઈડિંગ આપણે એટલા માટે આપણે લેવું પડે એનું હા પછી એની અંદર આપણે પ્યાજ નાખીશું ડુંગળી હા ડુંગળી નાખીશું ડુંગળી તમારે જો ના ખાતા હોય તો કઈ મેથી બી નાખી શકો છો અચ્છા ડુંગળી આપણે એક બે નંગ ડુંગળી નાખીશું ઝીણી સમારેલી અચ્છા એનાથી સ્વાદ પણ સરસ આવે અને ક્રંચ પણ ક્રંચ બી મળશે હા પછી અત્યારે લીલું લસણ મળે છે એટલે લીલું લસણ નાખું છું તમે સૂકું પણ નાખી શકો છો હા 3 ચમચી આપણે લીલું લસણ નાખીશું એનાથી પણ ફ્લેવર બહુ ફ્લેવર બહુ સરસ આવશે હા પછી આપણે કોથમીર નાખીશું 4-5 ચમચી કોથમીર નાખીશું આપણે અંદર અચ્છા તમને પરંપરાગત વાનગીઓ બનાવી ગમે કે થોડી આવી પરંપરાગત ખરી અને અત્યારના સમયની જે હોય એ પણ ખરી અચ્છા પછી એમાં આપણે જીરું નાખીશું 2 ચમચી તમારા ટેસ્ટ મુજબ તમે ઓછું પત્તા કરી શકો છો હા પછી 2 ચમચી અજમો નાખીશું તમારા ઘરમાં બધાને થોડું આમ ચટાકે સ્પાઈસી જોઈએ હા સ્પાઈસી જોઈએ છે પછી લીલા મરચા છે ચોપિંગ કરેલા તમે વાટીને પણ નાખી શકો છો ક્રશ નહીં કરવાના અચ્છા ચાવવામાં આવે તો સરસ લાગશે ઓકે પછી આદુ નાખી શકો 1 ચમચી મીઠું નાખીશું સ્વાદ મુજબ હા પછી હળદર નાખીશું 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું 2 ચમચી અચ્છા લીલા મરચા પણ છે હા અને કાશ્મીરી મરચું છે ઓકે એને કલર આપવા માટે હા હા પણ બાજરીનો લોટ લીધો છે એટલે થોડો શ્યામ પડી જાય હા ડાર્ક તો આવશે પણ આનાથી વધારે ટેસ્ટ લાગશે એમ તીખું બી નહીં લાગે અને ટેસ્ટ બી સારો લાગશે 2 ચમચી ધાણા જીરું નાખીશું પછી એમાં લીંબુનો રસ નાખીશું 2 ચમચી પછી હિંગ નાખીશું અચ્છા 1/2 ચમચી બાજરીનો લોટ ને બેસન છે ને એટલે હિંગ જરૂરી છે અને અજમો બી લીધો છે હા પછી ચીલી ફ્લેક્સ નાખીશું 1 ચમચી ઓકે અત્યારના બાળકોને એ વધારે ભાવે છે એટલે નાખવું જરૂરી છે ઓકે થોડો ચાટ મસાલો નાખીશું હા અને ચપટીક સોડા અચ્છા ચપટીક જ વધારે નહીં પછી પાણી નાખીને એનું ખીરું બનાવીશું પણ ઘટ ખીરું બનાવીશું હા થોડું થોડું નાખવાનું એકદમ નહીં નાખી દેવાનું
એટલે આપણે ગોટા બનાવતા હોય એવું ખીરું ગોટામાં આપણે થોડું ઢીલું રાખી શકીએ, આમાં થોડું ઘટ રાખવાનું, હજુ ઘટ રાખવાનું. બરાબર. હવે આપણું આ ખીરું તૈયાર છે. આવું ઘટ બનાવવાનું છે અને લિક્વિડ નહીં બનાવવાનું, હા ઘટ બનાવવાનું છે. આ ખીરું તૈયાર છે આપણું. ઓકે, ખીરાને હવે 5 મિનિટ રેસ્ટ આપીશું આપણે. હા, હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગોટા ઉતારી લઈશું. હા, આ ખીરું વધારે સમય રહેશે તો વધારે પાતળું થશે. પાતળું થશે અને બાજરી છે એટલે મજા નહીં આવે. મજા નહીં આવે. એટલે જ્યારે બનાવવા હોય ત્યારે જ આપણે કરવાનું. ગોટા ઉતારીને આપણે મૂકી રાખી શકીએ. હા, એ મૂકી રાખી શકીએ. પછી જ્યારે ગેસ્ટ આવવાના આવે ત્યારે ટીકડી પાડીને આપણે તળી લેવાની. અચ્છા, બરાબર. બાકી નોર્મલી આપણે કે ટીકડી ભજીયા ખાલી ચણાના લોટના જ બનાવતા હોય. ચણાના લોટના જ બનાવતા હોય. અને આમાં તમે તમારું ઇનોવેશન એડ કર્યું છે. અત્યારે કેવા તળીશું આને? અત્યારે એને થોડાક જ આમ બ્રાઉન બહુ નહીં થવા દેના, બસ આટલા જ કરીને મૂકી દેવાના છે અને ઉતારી લેવાના છે. બસ બંધ કરી દો થોડી. ઓકે, ધીમો કરી દો. કાચા પાકા? કાચા પાકા. હા, ભજીયા ઠંડા થઈ ગયા છે? હા, થઈ ગયા છે. હવે ટીકડી? હા, હવે ટીકડી બનાવી લઈશું એને આપણે. આ વાટકીથી થોડુંક દબાવવાનું. બરાબર. અને આ રીતે થોડા ઠંડા હશે તો સરસ તો સરસ થશે. હા, નહીં તો તૂટી જશે, ગરમમાં તૂટી જશે. ઓકે, થોડા ઠંડા થાય પછી એને દબાવી લેવા. બધી આ રીતે આપણે વાળી લઈશું. અને આટલી પ્રોસેસ કરીને આપણે રાખી શકીએ? હા, રાખી શકાય. આ પ્રોસેસ કરીને આપણે મૂકી દઈએ તો વાંધો નહીં આવે. કલાક રાખશો તો બી વાંધો નથી. ઓકે. હા, ગેસ્ટ આવ્યો હોય ત્યારે તમે સર્વ કરી શકો તળીને તરત જ. 10-10 મિનિટમાં તમારે તૈયાર થઈ જાય. બરાબર છે. એટલે બપોરે ચા સાથે ગરમા ગરમ ભજીયા ખાઈ શકીએ. ટીકડી આપણી થઈ ગઈ છે, હવે એને થોડી આપણે તળી લઈશું. ઓકે, હવે ગેસની ફ્લેમ કેવી રાખવાની? મીડિયમ જ રાખવાની. મીડિયમ જ રાખવાની. હા, એકદમ બ્રાઉન થવા દેવાના. હવે પૂરેપૂરા તળી દેવા. હા, હવે પૂરેપૂરા તળી દેવાના. આમાં પણ જો તેલ ઠંડુ હશે તો પાછું તેલ ભરાઈ જશે. ભરાઈ જશે. હા, તેલ ભરાઈ જશે. તેલને થવા દેવું પડે થોડું. અત્યારે સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. અને તહેવારો હોય અને તમે આવી કોઈ નવી વેરાયટી બનાવો ને તો બહુ જ મજા આવે. બહુ મજા આવે છે. અને થોડા અજી બ્રાઉન કરીશું આપણે. થોડા કડક થશે. હા, કડક થશે. હવે ટીકડી તૈયાર થઈ ગઈ, આપણે એને વકાળી લઈશું. હા, પ્લેટમાં લઈ લઈએ. હા, બહુ જ સરસ કલર આવ્યો છે. ગેસ બંધ કરી દો. હા, ટીકડી તૈયાર થઈ ગઈ છે. સર્વિંગ પ્લેટ ઉપર આપણે લઈ લઈશું એને. હા, એની સાથે આપણે દહીં લીધું છે, મરચા લીધા અને ડુંગળી લીધી છે. એની ઉપર ચાટ મસાલો મૂકી દીધો છે. બરાબર. તો આપણી બાજરીની ટીકડી તૈયાર. ઓકે, બહુ જ સરસ રેસિપી છે. થેન્ક યુ. ગરમા ગરમ ટીકડી ભજીયા અને એ પણ બાજરીના લોટમાંથી બનાવેલા ટીકડી ભજીયા છે ને, એકદમ ઇન્ટરેસ્ટિંગ રેસીપી. ઇન્ગ્રીડિયન્ટ્સ એવા જ છે જે તમારા ઘરમાં હશે હશે ને હશે જ. તો પછી આવતીકાલના તહેવારના માહોલમાં ચોક્કસથી આ ભજીયા ટ્રાય કરો. બધાને જલસા પડી જશે. લખી લો રી. બાજરીની ટીકડી બનાવવા માટે જોઈશે ખીરું. બનાવવા માટે બાજરીનો લોટ 2 વાટકી, ચણાનો 1 વાટકી, ઝીણી સમારેલી ડુંગળી 1/2 કપ, ઝીણું સમારેલું લીલું લસણ 3 ચમચી, સમારેલી કોથમીર 4-5 ચમચી, જીરું 2 ચમચી, અજમો 2 ચમચી, સમારેલા લીલા મરચા 2 ચમચી, છીણેલું આદુ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે હળદર 1/2 ચમચી, કાશ્મીરી લાલ મરચું 2 ચમચી, ધાણા જીરું 2 ચમચી, લીંબુનો રસ 2 ચમચી, હિંગ 1/2 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, ખાવાનો સોડા ચપટી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે દહીં, તળેલા મરચા અને ડુંગળી. બાજરીની ટીકડી બનાવવાની રીત. ખીરું બનાવવા માટે 1 બાઉલમાં બાજરીનો લોટ, ચણાનો લોટ, સમારેલી ડુંગળી, લીલું લસણ, કોથમીર, જીરું, અજમો, લીલા મરચા, છીણેલું આદુ, મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, લીંબુનો રસ, હિંગ, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, ખાવાનો સોડા અને પાણી લઈ બરાબર મિક્સ કરી ખટ ખીરું તૈયાર કરી લો. ખીરાને 5 મિનિટ માટે રેસ્ટ આપો. હવે તૈયાર કરેલા ખીરામાંથી ગરમ કરેલા તેલમાં ભજીયા ઉતારી લો. ભજીયાને કાચા પાકા તળી એક ડીશમાં કાઢી 2 મિનિટ માટે ઠંડા કરી લો. ભજીયા ઠંડા થઈ જાય એટલે તેને વાટકીની મદદથી દાબી ટીકડીનો આકાર આપી દો. હવે આ ટીકડીને ફરીથી ગરમ કરેલા તેલમાં બદામી રંગના તળી લો.
ટીકડી તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ દહીં, તળેલા મરચા અને ડુંગળી સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી બાજરીની ટીકડી. ઉત્તરાયણ માટેની બધી જ તૈયારીઓ અમે તો તમને કરાવી દીધી છે. ઊંધિયું પણ બનાવ્યું અને ફરસાણ પણ બનાવ્યા, એટલે પછી કમ્પ્લેન ના કરતા કે હવે અમે તમે કાલે શું બનાવીશું. બિલકુલ નહીં, તમારી પાસે બહુ જ સરસ ઓપ્શન છે. પણ એનો મતલબ એ નથી કે આવતીકાલે બપોરે 2 વાગે અહીંયા નહીં આવવાનું. આવતીકાલે બપોરે 2 વાગે પણ ઉત્તરાયણ સ્પેશિયલ રેસિપીઝ બનવાની છે આ રસોડે, એટલે લંચ બ્રેકના ટાઈમમાં આવી જ જજો તમે. હજુ તો રાત્રિ બજારમાં જવાનું છે, ગોગલ્સ લેવાના છે, ડુક્કડ પણ લેવાની છે, ગુંદરપટ્ટી પણ લેવાની છે, એટલે હું બધી તૈયારી કરું ત્યાં સુધી તમારે શું કરવાનું છે, આજની રેસિપીઝના રિવ્યુઝ લખીને અમને જણાવવાના છે આ સરનામે. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@thecolorsgujarati.com.